જેને પતિયો હોય એ બેસો બરાબર બાકી હોય એ લખજો દરેક એક્ઝામ્પલ કોષ્ટક બનાવો તો સારું રહે બરાબર કોષ્ટક આપણને સહેલો પડે છે એમાં ખ્યાલ આવી જાય છે તરત પ્રશ્ન 4 માં 6 કલાકમાં 840 બોટલ બને છે તો 5 કલાક માટે શોધવાનું છે સમય આપ્યો છે કલાક અને બોટલ આપી છે સંખ્યા બોટલ ની સંખ્યા x અને y 6 કલાકમાં 840 છે 5 કલાક માટે શોધવાની છે બરાબર ફોર્મ્યુલા શોધી તો x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 x1 છેદમાં y1 x2 છેદમાં y2 તો x1 આપ્યા છે અહીંયા 6 y1 આપ્યા છે 840 x1 y1 x2 અને y2 5 x2 આપ્યા છે 5 તો y2 શોધવાના છે y2 બરાબર શોધવાના છે તો x1 આપ્યા છે 6 તો ઉપર આવશે 6 નીચે આપ્યા છે y1 y1 છે 840 x2 આપ્યા છે 5 અને y2 શોધવાના છે તો એની જગ્યાએ y2 લખવાના y2 ને કરતા બનાવવાનો છે y2 બરાબર અહીંયા આવશે બરાબર ની સામે તો બાકી બધું બીજી બાજુ તો 5 m નો m ગુણાકાર માં 840 ભાગાકાર માં આવશે 6 y2 બરાબર 700 આવશે જવાબ 700 બોટલ થશે બરાબર બાકી હોય એ લખી કાઢો બાકી બધા રકમ લખો એના પછીનો છઠ્ઠો કેટલા ટ્રાય કર્યો તો લખ્યો છે એટલે ખબર પડશે ને છઠ્ઠો ખબર પડશે ને દરેક ને તો ના ગણાવો એમ હોમવર્ક માં પ્રશ્ન 5 માસ્ક પહેરેલા પાણી પી મૂકી દે હવે રિસેસ હજી હાલ પૂરી થઈને પાણી શેનું પીવે છે તું જો બેક્ટેરિયા છે એનું 50,000 ગણું મોટું કરીએ તો એની લંબાઈ 5 સેન્ટીમીટર આવે છે તો પહેલો પ્રશ્ન એ છે વાસ્તવિક માપ શોધવાનું છે વાસ્તવિક માપ એટલે ઝૂમ ના મોટું ના કર્યું હોય
ત્યારે જે દેખાય એ બરાબર સૂક્ષ્મ દર્શક કેન્દ્રમાં જોઈએ એમાં દેખાય એ તો એ કેલું છે અને 20000 ગણું મોટું કરીએ ત્યારે કેલું દેખાશે त्रिराशि फॉर्मूला खबर छे ना त्रिराशि त्रिराशि नहीं खबर जो 50000 होय त्यारे 5 सेंटीमीटर थाय बराबर तो एक होय त्यारे केटला एवं कई खबर छे जो 50000 गणो मोटू करिए तो 5 सेंटीमीटर एक गणो मोटू करिए तो कितना आ रीते आउ कई त्रिराशि कहवाय बराबर आने 50000 गणो मोटू करिए तो 5 सेंटीमीटर होय तो एक गणो मोटू करिए तो कितना सेंटीमीटर बराबर तो શું કરવાનું ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ આવે બરાબર અહીંયા પણ અહીંયા સમય નહીં એટલે અહીંયા કરવું પડે બરાબર તો કયો ગુણાકાર કરવો પડે પહેલા ચોકડી ગુણાકાર જેવું થાય આમાં 1 અને 5 નો ગુણાકાર કરવાનો 5 1 ગુણ્યા 5 અને ભાગાકાર આવશે નીચે 50000 50000 આવશે બરાબર ભાગાકાર તો 6 ઉડારે તો 5 10000 50000 બરાબર 10000 છે છેદમાં તો એને શું લખાય 1 ના છેદમાં 10 ની 4 ઘાત 10000 થઈ તો કેવું પણ અહીંયા જોઈને બોલવાનું 10 ની 4 ઘાત થશે બરાબર તો એને વ્યસ્ત કરીએ એટલે ઉપર જતું રહે 10 ની માઈનસ 4 ઘાત तो आ जीवाणु छे एनु वास्तविक माप शू छे 10 ની માઈનસ 4 ઘાત બરાબર આની આગળ ઘાત અને ઘાતાંક ચલાવ્યું ત્યારે અમુક શબ્દો આયા હતા બેક્ટેરિયાનું માપ હતું પછી ઘણા બધા હતા મોટી અણુ આપણે પ્રકાશ વર્ષ કીધું હતું બરાબર મોટી કિંમત હોય અને સાવ નાની કિંમત હોય એના માટે ઘાતનો ઉપયોગ થાય બરાબર તો આ રીતે પણ આ શોધી શકો તમે મતલબ બરાબર x1 આ યાદ ના આવે સૂત્ર તમને કદાચ તો આ રીતે તો છે તે દસ ની માઇનસ ચાર પછી 20000 માટે તો એક્સ વન છે 50000 x2 છે 20000 y1 છે 5 તો 2 લીધું છે બરાબર શોધવાના y2 3 લઈ લો લાઈનમાં તો x1 છેદમાં y1 x3 છેદમાં y3 x1 આપ્યા છે 50000 y1 છે 5 x3 છે 20000 તો y3 કેટલા y3 ને કરતા બનાવવાનો 20000 ગુણ્યા 5 છેદમાં 50000 y3 કેટલા થશે 2 હા લખી કાઢવા કપાય છે નહીં કપાય એવું લખો તો સારું હોય
કારણ કે આપણને માપ પૂછે, લંબાઈ પૂછી છે. શોધવાનો તો ગુણોત્તર જ છે, બરાબર. એટલે ના લખો તો પણ ચાલે, પણ લખો તો સારું, કારણ કે આપણે શોધવાનો ગુણોત્તર છે. 50,000 હોય ત્યારે 5 થાય, અને 20,000 હોય ત્યારે 2 થાય. એટલે આગળ કોઈ પણ આપ્યું હોય, કાલે કીધું તું એમ, 1,00,000 હોય તો 10 થાય, બરાબર. એ પ્રમાણે પ્રશ્ન 6 લખાઈ ગયો, બરાબર. હોમવર્કમાં પ્રશ્ન 6 હોમવર્કમાં લખવાનો, બાકી વાળા પ્રશ્ન સાત ચાલુ કરો. જો 2 કિલોગ્રામ ખાંડ હોય એમાં અસલ સ્ફટિકોની સંખ્યા આપી છે 9×10^6, તો 5 કિલોગ્રામ હોય ત્યારે કેટલી થાય, બરાબર. હમણાં ત્રિરાશિ કર્યું હતું એ પ્રમાણે હું બોલ્યો, તમને જે ફાવે એ રીતે ગણો. કઉ પેલા દાખલો તો ગણો, કઉ દાખલો ગણો પેલા. ક્વેશ્ચન લખાઈ ગયો. સ્ફટિકો એટલે વિજ્ઞાનમાં આપણા શરીરમાં સૌથી નાનો તત્વ કયો હોય? સૌથી નાનું આપણા શરીર શેનું બને? અંગોનું, બરાબર. વિવિધ અંગોનું શરીર, વિવિધ અંગો, પેશીઓ એ બધું ભેગું થઈને બને, હાડકા ને એ બધું. સૌથી નાનો આવે એને કોષ કહેવાય, એ તો ખબર છે ને? સેલ, હા, કોષ. બસ એ જ રીતે ખાંડના તત્વ હોય એને સ્ફટિક કહેવાય. ખબર પડી? ઘણા બધા સ્ફટિક ભેગા થઈને એક કણ બને, બરાબર, એ ખાંડ કહેવાય. વધારે ડિટેલમાં સાયન્સના મેમને પૂછવાનું. જો 2 કિલોગ્રામ ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા 9×10^6, કોષ્ટક બનાવો. વજન, બરાબર, કિલોગ્રામ. વજન કિલોગ્રામમાં આપ્યું છે, અહીંયા 2 કિલોગ્રામ છે, પછી બીજા 2 શોધવાના કીધા છે. એમાં પહેલું છે 5 કિલોગ્રામ અને બીજું છે 1.2 કિલોગ્રામ, બરાબર. વજન અને સામે નીચે શું લખશો? સ્ફટિકોની સંખ્યા. જો આમાં છે ને 2 જ વસ્તુ આપી છે, કોઈ એકમ કે એવું, હમણાં આગળનું જોયું એમાં બેક્ટેરિયાનું માપ આપેલું સેન્ટીમીટરમાં હતું, બરાબર. આમાં એવું કઈ છે નહીં, હા, એવું કઈ છે જ નહીં. બે માટે કેટલું છે? 9×10^6, બરાબર. તો બંને ખાલી બોક્સ શોધવાના છે, Y2 અને Y3. X1 છે, X2 છે, Y1 છે, Y2 છે. ચાલુ કરો ગણતરી. X1 આપ્યો છે 2, Y1 આપ્યો છે 9×10^6, X2 આપ્યો છે 5,
અને y2 આપ્યો છે શોધવાનો છે y2 તો x1 / y1 x2 / y2 લખાવ કિંમત 2/9 ચાર પાંચ જણા સિવાય નહીં આવડતું કોઈને બીજા બધા શું કરો છો બોલ તું છે x1 ની કિંમત બોલ લખેલું છે બરાબર નીચે 9 ગુણ્યા 10 નો 6 ઘાત x2 છે 5 અને y2 શોધવાનો તો y2 ને કરતા બનાવવાનો તો 5 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 6 5 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 6 ઘાત અને છેદમાં આવશે 2 શું કરશો બોલો આગળ શું કરશો પછી બે નું શું કરશો 9 × 5 = 45 (10^6) છેદમાં આવશે 2 y2 બરાબર 45/2 કરવાના ગણતરી જાતે કરો 45/2 મોટે ના થાય ભાગાકાર કરવો પડે બાવીસ નું 44 બરાબર અને એક વચ્ચે એના બે ભાગ એટલે 22.5 આપણે આગળ કરવાનું એટલે પૂરી થઈ જશે એક સ્ટેપ કરીશ એક વધે તો પાછળ 0 મૂકવાનો બરાબર એટલે પોઈન્ટ આવશે 2 × 5 = 10 22.5 × 10^6 y2 બરાબર આની આગળ શું આવશે અને કારણ સહિત કહો 22.5 × 10^6 ઘાત વાળા ચેપ્ટર માં આગળ કરેલું છે આગળ વાળા ચેપ્ટર નું છે બરાબર શું આવશે બોલો જો અહીંયા 2.25 લખું તો 10 ની કેટલી ઘાત થશે 2.25 લખું તો 10 ની કેટલી ઘાત થશે હા પ્રમાણિત સ્વરૂપ પાછળ એક ઘાત વધી ગઈ આ જવાબ હા તો 5 હોય ત્યારે આટલું માપ હોય સ્ફટિક નું એમ કહેવાનો મતલબ 2.25 × 10^7 એ શું ચાલે તમારે લખાઈ ગયો ત્રીજો ગણો બીજો છે હજી એક બોક્સ બાકી છે લખાઈ જાય ત્રીજો ચાલુ કરો
ત્રીજો બોક્સ x2 y2 ની જગ્યાએ x3 y3 લઈ લેવા બાકી સારા करो जाते पॉइंट અહીંયા આવશે ત્યાં સુધી એમનું એમ રહેશે પછી આ રીતે ઘાત ચેન્જ કરવાની x3 બરાબર 1.2 અને y3 બરાબર શોધવાનું છે तो आवड़े ना आगर साधु पिलन नहीं आवड़ वाली आगर नहीं आवड़े y3 बराबर पहला ये कीमत x1 छे के y1 छे 9 गुणिया 10 नी 6 घात x3 छे 1.2 अने y3 शोधवानो छे y3 बराबर 1.2 गुणिया 1.2 गुणिया 9 गुणिया 10 नी 6 घात सर आवाज यही नहीं आवड़ती खास कर नौ गुणिया एक पॉइंट बे करो पहला नौ गुणिया एक पॉइंट बे वातो करवा वाला ध्यान रख जो उभा करीस ने तो प्रॉब्लम कर सके ना और तो इस साथ इतनी ध्यान आपो एक पॉइंट बे गुणिया नौ 10.8 एम ना एम ज राखवाना बाकी वधियो ए लखी दो 10 नी 6 घात भाग्या 2 10.8 भाग्या 2 करो y3 बराबर 10.8 भाग्या 2 5.4 बराबर 5.4 गुणिया 10 नी 6 घात पति गयो हाँ प्रमाणित स्वरूप पॉइंट 5.4 गुणिया 10 नी 6 घात सहज अलग दाखलो आवे એટલે આપણને પ્રોબ્લેમ ચાલુ થઈ જાય પછી એના પછીની રકમ ચાલુ કરો પ્રશ્ન નંબર 8 प्रश्न नंबर 8 एक साइड तो लख लेजो जो ये अत्यंत प्रश्न 8 जो 1 सेंटीमीटर बराबर 18 किलोमीटर छे તો 75 કિલોમીટર નું અંતર માટે કેટલા કિલોમીટર થાય કેટલા સેન્ટીમીટર જો એક છે નકશામાં સેન્ટીમીટર વાળું માપ છે એ નકશામાં દર્શાવેલું નકશામાં જમણી બાજુ નીચે જુઓ ને તો આ રીતે રિયાલિટી આપેલી હોય આ રીતે એક નાની હોય અને એક મોટી પણ હોય અમુક નકશામાં અલગ અલગ હોય બરાબર ગુજરાતનો નકશો હોય
એ પ્રમાણે અહીંયા લીટી આપી હોય અને એ આપી હોય સેન્ટીમીટરમાં આપી હોય અને મિલીમીટરમાં પણ આપી હોય નકશા પ્રમાણે પછી મોબાઈલમાં ગૂગલ મેપ આવે એમાં પણ આ રીતે આપેલું હોય છે એનો મતલબ એટલો પ્રદેશ હોય એનું માપ દર્શાવતા હોય કિલોમીટરમાં જો સમજો અમદાવાદ થી ગાંધીનગર નો નકશો હોય બરાબર મેપમાં તમે અહીંયા અમદાવાદ નો હોય અને અહીંયા ગાંધીનગર નો હોય તો અમદાવાદ અને ગાંધીનગર નું અંતર 35 કિલોમીટર હોય તો અહીંયા આ રીતે આટલું માપ આપેલું હોય એ બતાવે 35 કિલોમીટર એનો મતલબ 35 કિલોમીટર રિયલ લાઈફમાં ઘણું મોટું હોય બરાબર પણ મોબાઈલમાં કે મેપમાં આવી ના શકે મોબાઈલમાં 35 કિલોમીટર આવી ના શકે એટલા માટે જો એ શાંતિ રાખો એક સેન્ટીમીટર નું હોય મોબાઈલમાં તો એક સેન્ટીમીટર બરાબર 35 કિલોમીટર એ પ્રમાણે ગણવાનું થાય એ જ વસ્તુ અહીંયા આપી છે તમારે એક સેન્ટીમીટર બરાબર 18 કિલોમીટર ગણવાનું બરાબર તો 75 કિલોમીટર હોય ત્યારે કેટલા 72 કિલોમીટર હોય ત્યારે કેટલા સેન્ટીમીટર થાય એ શોધવાનું ઉપર લખો સેન્ટીમીટર ઉપર લખો સેન્ટીમીટર વાળું માપ સેન્ટીમીટર એટલે નકશાનું માપ નકશો એવું લખજો એટલે ખબર પડે આ તો પાછળ નકશો કરી દેવા ચાલે નકશા વાળું માપ છે એ સેન્ટીમીટર છે અને બીજું છે સડક બરાબર માર્ગ રસ્તા વાળું માપ છે એ કિલોમીટર માં છે તો 2 સેન્ટીમીટર આપ્યું છે 1 સેન્ટીમીટર બરાબર 18 છે તો બીજામાં સેન્ટીમીટર ઉપર વાળું શોધવાનું છે અને નીચે આપ્યું છે 72 કિલોમીટર નીચે આપ્યું છે 72 કિલોમીટર બરાબર તો x1 y1 x2 y2 લખો x1 બરાબર 1 તો y1 બરાબર 18 x2 બરાબર શોધવાના છે અને y2 આપેલા છે 72 પછી આપણું ફોર્મ્યુલા x1 y1 x2 y2 x1 છે 1 y1 છે 18 x2 શોધવાના છે અને y2 આપેલા છે 72 ગણતરી કરો x2 શોધો વાંધો નહીં ખબર પડી ગયો x2 શોધો x2 ને પહેલા કરતા બનાવો x2 ને કરતા બનાવો પહેલા x2 ઉપર જ છે બરાબર તો આ જે 72 છે એ બરાબર ની આ બાજુ આવશે એટલે ઉપર આવી જશે 72 બરાબર ની આ બાજુ આવશે એટલે ઉપર આવી જશે તો ઉપર 72 ગુણ્યા 1 છેદમાં આવશે 18 કેટલા આવશે જવાબ x2 બરાબર 4 તો અહીંયા x2 હતા એ 4 આવશે 4 સેન્ટીમીટર હોય ત્યારે 72 કિલોમીટર બતાવે લખી કાઢો લખવું અહીંયા લખેલું છે એટલે વાંધો ના આવે અહીંયા પહેલેથી મેં લખી કાઢ્યું છે
चार है पहले थी साइड में लगवाना।